કોઈ આમ મસાલેદાર ચટાકેદાર વાનગી મળી જાય ને તો મજા પડે. અરે મિત્તલ, તું મોબાઈલમાં કેમ જોવે છે? અરે વીકેન્ડ છે ને, તો મને એમ કે કંઈક મસ્ત વાનગી હોય ને તો એ હું સજેસ્ટ કરું, તમે આ બનાવો તો મજા આવે. હું છું ને પણ મોબાઈલ મૂકી દેતું અત્યારે, પણ એવી એકદમ મસાલેદાર ચટાકેદાર વીકેન્ડમાં મજા પડે એવી વાનગી જોઈએ. એવી જ વાનગી બનાવી દઉં ચાલ તારી માટે, ચીઝી વેજ ચટાકા. આજ નામ રાખી દીધું? હા, તને મન થયું ને ચટાકેદાર ખાવાનું તો મને થયું ચાલ એ જ નામ આપી દઉં. અને એકદમ ચટાકેદાર ચટાકેદાર છે એકદમ જ. ઓકે, તો શું ખાસ છે આમાં? ખાસિયત એ છે કે એમાં બ્રેડનો યુઝ થવાનો છે, પ્લસ વેજીટેબલ્સ છે બધા બરાબર, પ્લસ મેઇન થિંગ એ છે કે એમાં મેયોનીસ છે, ચીલી સોસ છે અને પેરી પેરી. શરૂ કરીએ ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ પ્રસ્તુત રસોઈ શો પાવર્ડ બાય શ્રી હરિ રેડી ટુ કુક મસાલા. તો રાધિકા, સૌથી પહેલા ચટાકા વાળી વાનગી, ચટાકા વાળી ચીઝી વેજ ચટાકા. યસ, તો શરૂ કરીએ. યસ, ફર્સ્ટ ઓફ ઓલ ગેસ ઓન કરશું. એક ચમચા જેટલું તેલ લઉં છું. હા, તેલ ગરમ થઈ ગયું છે. હવે એક બારીક ચોપ કરેલો કાંદો છે એડ કરું છું. હા, અત્યારે જે આપણે ચીઝી વેજ ચટાકા બનાવી રહ્યા છે એમાં મેં ફ્રેન્ચ લોફ નો યુઝ કરેલો છે. તમે હોટડોગ બન પણ લઈ શકો છો, પ્લસ પાઉભાજીના જે બનાવે છે એ પણ લઈ શકો છો. અચ્છા, ઓકે, એટલે જે અવેલેબલ હોય. યસ, જે અવેલેબલ હોય. ઇવન તમે બ્રેડ પર પણ ટોપિંગ કરીને બનાવી શકો છો. ઓ વાવ, કાંદો સતળાઈ ગયો છે. હવે ફણસી લઉં છું, બારીક ચોપ કરેલી છે. ઓકે, એક કપ છે. કાચી જ લેવાની છે. ગાજર છે બારીક ચોપ કરેલું, એક કપ છે. આ બે વેજીટેબલ છે કાચા લીધા છે એટલે આપણે પહેલા ઉમેરીએ છીએ. ઓકે, અને બધા વેજીટેબલ આપણે ક્રન્ચી જ રાખીએ છીએ તો સરસ લાગશે, બેક થશે ને પછી. ઓકે, તો આમાં બીજા કયા કયા શાક ઉમેરી શકીએ? યસ, આમાં તમે બીજા એક્ઝોટિક વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો, જેમ કે બ્રોકોલી છે, પ્લસ સેલેડમાં તમે લેવું હોય તો લેટસ ને પણ લઈ શકો છો. ઓકે, યસ, એલેપિનોસ છે, ઓલિવ્સ છે, એ પણ લઈ શકો તમે. જો ગાજર અને ફણસી છે કુક થવા આવ્યા છે, હવે આ સ્ટેજ પર બાફેલી મકાઈ છે એક કપ લઈ છે, કેપ્સિકમ લઈએ છે લીલા એક નંગ લીધું છે. ઓકે, એકદમ સરસ કલરફુલ લાગે છે. હવે આમાં મસાલા કરી દઈએ. યસ, સ્વાદ પ્રમાણે મીઠું લઉં છું. હા, ચીલી ફ્લેક્સ છે એક નાની ચમચી. ઓકે, મિક્સ હર્બ્સ છે એ પણ એક ચમચી, પેરી પેરી મસાલો છે એક ચમચી. એકદમ જ ફ્લેવરફુલ બનાવવાનું છે. ચીલી સોસ છે એ પણ એક ચમચી, તીખું તમતમતું અને ચટાકેદાર. એક નાની ચમચી કેચપ છે. ઓકે, ટેન્ગીનેસ માટે. જો આ મસાલા સરસ મળી ગયા છે, હવે આપણે આમાં ગેસ બંધ કરીને મેયોનીઝ એડ કરીએ છીએ. વાવ, યસ, બે ચમચી જેટલું. હવે આ એકદમ યમી થઈ ગયું. હા, કેમ કે મેયોનીઝ વગર તો ડિશ અધૂરી. યસ, આમાં થોડા બીન્સ ઉમેરી દઈએ તો થોડો મેક્સિકન ટચ આવી જાય. યસ, આવી જાય. જો આપણું પૂરણ રેડી છે. યસ, હવે આપણે બેકિંગ ટ્રે લીધી છે. અત્યારે મેં તને અગાઉ કીધું એ પ્રમાણે ફ્રેન્ચ લોફ લીધો છે, હવે એને વચ્ચેથી કટ કરી દઈએ. ઓકે, બટર લગાવી દઈએ ઉપર. આ
આપણે ભાજી પાવના કે દાબેલીના બન લેતા હોય તો એને પણ આ જ રીતે કરવાનું, સેમ વે. યસ, ઓકે. વચ્ચે આ પૂરણ ભરવાનું છે, ભરી લઈએ. ચીઝ છીણી લઈએ. અત્યારે હું એક ક્યુબ લઉં છું અને પ્રોસેસ ચીઝ જ લીધી છે. મોઝરેલા પણ બહુ ફાઇન લાગે. વાવ. હવે ઉપર જે બીજો પાર્ટ છે લગાવી દઈએ. અને ઉપર થોડું બટર લગાવી દઈએ. આમાં કોઈ ફ્લેવર વાળી બ્રેડ લેવી હોય તો સારી લાગે. હા, તમે ગાર્લિક ફ્લેવર પણ લઈ શકો છો અને મિક્સ હર્બ્સ વાળી જે બ્રેડ આવે છે એ પણ ફાઇન લાગે આમાં. ઓકે. હવે આ લોફને આપણે પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી ટેમ્પરેચર પર 10-15 મિનિટ માટે બેક કરવા માટે રાખવાનું છે. ઓકે, તો રાખી દઈએ. યસ. ચીઝી વેજ ચટાકા બેક થઈને રેડી છે. કટ કરીને ડાયરેક્ટલી સર્વ કરું અને પછી તું ચાખીશ અને કહીશ કેવું છે. ઓફકોર્સ, એ સુગંધ તો જોરદાર આવી રહી છે. કટ કરી લઈએ. સુપર. યસ. આવી રેસિપીઝ ખબર છે કેફેઝ ની બધી જગ્યાએ મળતી હોય છે. તો મિત્તલ રેડી છે તારી ડિમાન્ડ ને પૂરી કરે એવી ચટાકેદાર ચીઝી વેજ ચટાકા. યસ, ઇટ્સ યમી. યે. ચીઝી વેજ ચટાકા બનાવવા માટે જોઈશે તેલ 1 મોટી ચમચી, ઝીણી સમારેલી ડુંગળી 1/2 કપ, ઝીણી સમારેલી ફણસી 1 કપ, સમારેલું ગાજર 1 કપ, બાફેલી મકાઈ 1 કપ, સમારેલા કેપ્સિકમ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ 1 ચમચી, મિક્સ હર્બ્સ 1 ચમચી, પેરી પેરી મસાલો 1 ચમચી, ચીલી સોસ 1 ચમચી, કેચઅપ 1 ચમચી, મેયોનીસ 2 ચમચી, બટર 1-2 મોટી ચમચી, પ્રોસેસ ચીઝ 1 ક્યુબ. અન્ય સામગ્રીમાં જોઈશે ફ્રેન્ચ લોફ. ચીઝી વેજ ચટાકા બનાવવાની રીત. પૂરણ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરી સાંતળી લો. હવે તેમાં ફણસી અને ગાજર ઉમેરી મિક્સ કરી તેને થોડા કૂક કરી લો. હવે તેમાં બાફેલી મકાઈ અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ, પેરી પેરી મસાલો, ચીલી સોસ અને કેચઅપ ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં મેયોનીઝ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરો. હવે ફ્રેન્ચ લોફને વચ્ચેથી કટ કરી તેના પર બટર લગાવી તૈયાર કરેલું પૂરણ મૂકી તેના પર ચીઝ છીણી ઉપર બીજો ભાગ મૂકી તેના પર બટર લગાવી પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી ઉપર 10-15 મિનિટ માટે તેને બેક કરી લો. બેક કરેલા ચીઝી વેજ ચટાકાને વચ્ચેથી કટ કરી સર્વિંગ ડિશમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ચીઝી વેજ ચટાકા. રાધિકા, હવે બહુ જ ટેસ્ટી પુલાવ બનવાનો છે. યસ, અત્યારે આપણે ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસનો ઉપયોગ કરીને એક સરસ પુલાવ બનાવવાના છીએ જેનું નામ છે પનીર ચીલી પુલાવ. યસ, પનીર ચીલી મને બહુ જ ભાવે અને સ્પેશિયલી જો આખી પ્લેટ આપી દો તમે સ્ટાર્ટરની તો પતી જાય. આમ તો બધાનો જ ફેવરેટ હોય છે, એનાથી જ ઇન્સ્પાયર થઈને આ પુલાવ હું બનાવવાની છું. ઓકે, તો શરૂ કરીએ. યસ, સૌથી પહેલા આપણે
ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લઈએ છે. યસ. અત્યારે આપણે 1 કપ જેટલા ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લઈએ છીએ. હા. હવે આને ધોઈ લઈએ. ઓકે. ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસની વાત કરીએ તો એ દાણો જ્યારે કૂક થાય છે ત્યારે એકદમ જ છુટ્ટે છુટ્ટો દાણો થાય છે અને એકદમ જ લાંબો દાણો છે. બારે માસ ભરવા માટે એકદમ જ બેસ્ટ છે. એક્ઝેક્ટલી. આ રીતે આપણે 2-3 વાર ચોખાને ધોઈ લઈએ. હા. હવે આ ચોખાને આપણે 1/2 કલાક માટે પલાળવા માટે રાખી દઈએ. યસ. ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ પલળીને રેડી છે. હવે આપણે ગરમ પાણીમાં એડ કરી દઈએ. ઓકે. હવે આમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરું છું. હવે આ ચોખાને આપણે 80-90% જેટલા કુક કરવાના છે. ઓકે. ચોખા કુક થાય છે ત્યાં સુધીમાં આગળની પ્રોસેસ કરીએ. યસ. અત્યારે આપણે પનીર ચીલીની ફ્લેવર લઈ રહ્યા છીએ એટલા માટે ટુકડા કરેલું પનીર છે. ઓકે. 1 કપ લીધું છે. હા. કેપ્સિકમ છે 1/2 કપ. યસ. એ પણ મોટું ચોપ કરેલું છે. કાંદો છે મોટો સમારેલો છે એ પણ 1/2 કપ. બરાબર. હવે આમાં કોર્નફ્લોર લેવાનો છે 2 ચમચા જેટલો. અચ્છા. અને સાથે મેંદો લઉં છું. અચ્છા. 1 ચમચા જેટલો. એટલે કોર્નફ્લોર વધારે મેંદો ઓછો. યસ. બરાબર. આપણે સ્લરી નથી કરવાની, જસ્ટ કોટ જ કરવાનું છે. અચ્છા. બરાબર. પનીર ચીલી બનાવતા હોય ત્યારે આપણે જનરલી ડીપ ફ્રાય કરતા હોય છે, અત્યારે એવું નથી કરવાનું, આપણે શેલો ફ્રાય કરશું અત્યારે. અચ્છા. ઓકે. હવે આમાં મસાલા કરી દઈએ. યસ. સ્વાદ પ્રમાણે મીઠું. હા. લાલ મરચું લઉં છું 1 નાની ચમચી. ચીલી સોસ લઉં છું 5 ચમચી જેટલો. હવે એને મિક્સ કરી દેવાનું છે. ઓકે. આ રીતનું ડ્રાય જ રાખવાનું છે મિક્સચર. પાણી નથી ઉમેર. ના, પાણી નથી ઉમેર. બરાબર છે. ગેસ ઓન કરશું. યસ. હવે આપણે તેલ લઈએ છીએ પેનમાં. અત્યારે મેં 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. ઓકે. હવે તેલ ગરમ થાય પછી આપણે આને શેલો ફ્રાય કરી લેશું. ઓકે. રાઈટ. હવે આપણે પનીર, કાંદા અને કેપ્સિકમના પીસ આ રીતના મૂકીને શેલો ફ્રાય કરી લઈએ. છૂટા છૂટા. બરાબર. તો ગ્રીલ કરવું હોય તો કરી શકીએ? ગ્રીલ કરી શકો છો. યસ. ઓકે. હવે આને બંને સાઈડ બદામી રંગનું થાય ત્યાં સુધી કૂક કરશું. ઓકે. તો રાધિકા, હવે શું કરવાનું છે? આ મિશ્રણ તો રેડી છે. હા. ભાત પણ બની ગયા છે. હવે ઓસાવી લઈએ ભાતને. ઓકે. ઢાંકણ ખોલતાની સાથે જ સુગંધ સુગંધ. યસ. એટલે જ તો ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ. યસ. તું જોઈ શકે છે કે એક એક દાણો છૂટતો છે એકદમ જ, અને એકદમ લાંબો દાણો છે. યસ. અને એકબીજાને ચોંટતો પણ. હા.
મિત્તલ પાણી બધું નીતરી ગયું છે હવે એક પ્લેટમાં એને રાખી દઈએ ઓકે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તેલ લઉં છું તો આજે પનીર ચીલીનું મિશ્રણ છે એને આપણે બનાવીને રાખી શકીએ હા રાખી શકો છો તમે અચ્છા ઓકે પાર્ટી હોય તો અગાઉથી રાખીને મૂકી દેવાનું અને એસેમ્બલિંગ પછી કરવાનું બરાબર અત્યારે એક ચમચા જેટલું તેલ લીધું છે હા તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આદુ અને લસણની પેસ્ટ છે એક ચમચી લઉં છું આમાં લીલું લસણ લઈ શકીએ લીલું લસણ પણ સરસ લાગે છે આમાં એ પણ લઈ શકો આ સ્ટેજ પણ તમે લીલા કાંદા પણ લઈ શકો છો અત્યારે તો સીઝન છે એટલે બહુ સરસ મળે હા અને તમે બહાર બી જાઓ ને તો પણ અત્યારે પનીર ચીલીમાં એ લોકો લીલી ડુંગળીનો ઉપયોગ કરતા જ હોય છે આપણે કરશું પણ લાસ્ટમાં એડ કરશું હવે આમાં બારીક ચોપ કરેલો કાંદો છે એ લઉં છું ઓકે એક નાનો કાંદો છે આપણે કોઈ મેન્યુ બનાવતા હોઈએ તો આ પુલાવ દરેક મેન્યુમાં જાય હા ઓલમોસ્ટ બધા મેન્યુમાં જશે આ પુલાવ ઓકે કેમ કે આ રેસિપી છે એક હોટ ફેવરિટ રેસિપી છે બરાબર અને મોસ્ટ ટ્રેન્ડિંગ પણ કહી શકાય એટલે ઓલમોસ્ટ બધાને ભાવતી જ હોય છે બરાબર છે જો કાંદો પણ સતળાઈ ગયો છે હવે શેઝવાન સોસ લઉં છું અરે વાહ એક મોટો ચમચો યસ જો તું જોઈ શકે છે તેલ પણ છૂટું પડી ગયું છે એટલે કુક થઈ ગયું છે આ હવે એમાં આ મિશ્રણ એડ કરી દઈએ અત્યારે આપણે છે ને પુલાવ બનાવી રહ્યા છીએ એટલા માટે સ્લરી એડ નથી કરતા થોડું મીઠું એડ કરી દઉં છું બાકી તો શેઝવાન સોસમાં જ બધું મસાલા આવી ગયું છે એટલા માટે જો આ સરસ કુક થઈ ગયું છે હવે ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ એડ કરી દઈએ દેખાવ તો બહુ સરસ છે યસ ખાવામાં પણ એટલું મસ્ત લાગશે ટેમ્પટિંગ એકદમ જ યસ મિત્તલ હવે આમાં લીલા કાંદા એડ કરું છું ઓકે અને કેટલા છે એક ચમચી જેટલા હવે સર્વ કરી દઈએ અત્યારે મેં શેઝવાન સોસ લીધો છે આમાં અગર તમને પસંદ હોય તો સોયા સોસ પણ લઈ શકો છો ઓકે પણ આ ફ્લેવર બી બહુ સરસ લાગે છે યસ લીલા કાંદાના લીલા ભાગથી ગાર્નિશ કરી દઈએ તો મિત્તલ રેડી છે ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસમાંથી એકદમ જ ફ્લેવરફુલ અને બધાનો જ ફેવરિટ પનીર ચીલી પુલાવ યસ ઘરવાળી બિરયાની યસ પનીર ચીલી પુલાવ બનાવવા માટે જોઈશે
फॉर्च्यून बिरयानी स्पेशल बासमती राइस एक कप मीठू एक चमची पानी जरूर मुजब पनीर चिली बनावा माटे समारेलू पनीर एक कप समारेला कैप्सिकम अर्धो कप समारेली डूंगरी अर्धो कप कॉर्नफ्लोर बे मोटी चमची मेंदो एक मोटी चमची मीठू स्वाद प्रमाणे लाल मरचू एक चमची चिली सॉस पांच चमची पुलाव बनावा माटे जोईशे तेल एक मोटी चमची आदू लसन नी पेस्ट एक मोटी चमची समारेली डूंगरी अर्धो कप शेजवान सॉस एक मोटी चमची चिली सॉस बे चमची मीठू स्वाद प्रमाणे समारेली लीली डूंगरी एक चमची अन्य सामग्री में जोईशे तेल बे मोटी चमची गार्निशिंग माटे जोईशे लीली डूंगरी ना पान पनीर चिली पुलाव बनावानी रीत पुलाव बनावा माटे एक बाउल में फॉर्च्यून बिरयानी स्पेशल बासमती राइस लई तेमा पानी उमेरी तेने बे थी त्रण वार धोई लो हवे चोखा ने अर्धो कलाक माटे पलाळी लो હવે ગરમ કરેલા પાણીમાં ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ અને મીઠું ઉમેરી તેને 80-90% જેટલા કુક કરી લો હવે પનીર ચીલી બનાવવા માટે એક બાઉલમાં પનીર લઈ તેમાં કેપ્સિકમ ડુંગળી કોર્નફ્લોર અને મેંદો ઉમેરી બરાબર મિક્સ કરી લો હવે તેમાં મીઠું લાલ મરચું અને ચીલી સોસ ઉમેરી મિક્સ કરી લો હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં કોટ કરેલા પનીર ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી બંને બાજુ બદામી રંગના થાય તેવા શેકી લો હવે ભાત ચડી જાય એટલે તેને ઓસાવી લઈ એક પ્લેટમાં કાઢી લો હવે પુલાવ બનાવવા માટે બીજા એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ લસણની પેસ્ટને સાંતરી લો હવે તેમાં ડુંગળી ઉમેરી ડુંગળી સંતરાઈ જાય એટલે તેમાં શેઝવાન સોસ અને ચીલી સોસ ઉમેરી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં તૈયાર કરેલું પનીરનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી થોડું મીઠું ઉમેરી થોડી વાર માટે કૂક કરી લો ત્યારબાદ તેમાં ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી લીલી ડુંગળી ઉમેરી મિક્સ કરી લો પનીર ચીલી પુલાવને સર્વિંગ બાઉલમાં લઈ લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે પનીર ચીલી પુલાવ હવે મળવાનું છે અમદાવાદથી ખુશ્બુ શાહને હાય ખુશ્બુ હાય મિત્તલ કેમ છો બસ એકદમ મજામાં તું કેમ છે એકદમ ફાઇન શું કરો છો તમે હું બાય પ્રોફેશન ગ્રાફિક ડિઝાઇનર છું ગ્રાફિક ડિઝાઇનર અને સાથે સાથે ગિફ્ટ કાર્ડ્સ બી બનાવું છું ઓકે એટલે આમ ડિઝાઇનિંગ તમારું પેશન છે ઓકે તો કુકિંગ માં પણ ડિઝાઇનિંગ કરો છો એકદમ કુકિંગ માં શું નવું નવું બનાવો છો કુકિંગ નો શોખ મને મારી મમ્મી તરફથી મળ્યો છે આહા મારી મમ્મી પણ અહીંયા આવી ગયેલી છે અને વારસામાં આજે હું પણ એ વારસો પાડું છું શું વાત છે વાહ વાહ આજે મમ્મી તો બહુ ખુશ થઈ ગયા હશે ઓકે તો આજે શું લઈને આવ્યા છો આજે હું પાઇનેપલ શોર્ટ્સ વિથ જામફળના ટોસ્ટ બનાવવાની છું અચ્છા ઓકે અને આ રેસિપી મમ્મીએ શીખવાડી છે મમ્મી અને પપ્પાનું મિશ્રણ છે પપ્પા પણ કુકિંગ કરે છે મારા પપ્પાને પણ બહુ જ શોખ છે કુકિંગ નો ઓકે તો શરૂ કરીએ આપણે ચોક્કસ સૌથી પહેલા આપણે પાઇનેપલ શોર્ટ્સ બનાવીશું તેના માટે આપણે એક મિક્સર જાર લઈશું હા મિક્સર જાર ની અંદર આપણે લગભગ અડધું પાઇનેપલ લઈશું ઓકે ટુકડા કરેલું હા અને ફ્રેશ પાઇનેપલ છે હા ફ્રેશ પાઇનેપલ ઓકે એની અંદર બરફના પીસ છે આઈસ ક્યુબ એ લઈશું હવે આને એક વખત ક્રશ કરી લઈશું ઓકે આને મિત્તલ કન્ટિન્યુ નથી કરવાનું ક્રશ સેજ વાર કરીને બંધ કરી દેવાનું અચ્છા ઓકે હવે થોડો પલ્પ થઈ ગયો છે તો એની અંદર આપણે પાણી એડ કરીશું બરાબર લગભગ અડધો કપ જેટલું પાણી એડ કરીશું ઓકે લગભગ ચપટી મીઠું હા અને ચપટી સંજર પાવડર અચ્છા અને ફરીથી આને ક્રશ કરી દઈશું હા પાઇનેપલ નું મિશ્રણ રેડી છે મિત્ર હવે આપણે એને ગાળી લઈશું યસ અને ચમચીથી હલાવતા જવાનું અને જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે થોડું પાણી એડ કરવું છે તો તમે કરી શકો છો અચ્છા ઓકે
ફક્ત પાઇનેપલ નું જ કરી શકે કે એની સાથે આપણે કોઈ ના આની સાથે તમે દાડમ બી મિક્સ કરી શકો છો બહુ જ મસ્ત લાગે છે પ્લસ પાઇનેપલ અને ઓરેન્જ બી મસ્ત લાગે છે અચ્છા બરાબર અને એકલા ફાલસા શોર્ટ્સ બનાવવા હોય જો તમને ભાવતા હોય તો એ બી એકદમ મસ્ત લાગે હા 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 એ તો બહાર મળે પણ છે યસ હવે મિત્તલ આ જ્યુસ રેડી છે એની અંદર આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું ઓકે ખાંડ તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો બરાબર જો તમને વધારે ગળ્યું ભાવતું હોય તો તમે બે ચમચી બી નાખી શકો અચ્છા ઓકે અને એને મિક્સ કરી દેવાનું યસ અને જો ખાંડ ઓગાળવાનો કંટાળો આવતો હોય તો તમે ખાંડની ચાસણી પણ એડ કરી શકો અચ્છા ઓકે એ કેટલી લેવાની તો એ ભી તમારા ટેસ્ટ મુજબ છે લગભગ જો તમે એક પાઇનેપલ લો તો એની અંદર બે ચમચી જેટલું જોઈશે ઓકે બરાબર છે અને જો તમે એકદમ ખાટાના શોખીન હોય અને અવોઇડ કરવું હોય તો ભી તમે આરામથી કરી શકો ઓકે કારણ કે અત્યારે શિયાળામાં પાઇનેપલ બહુ જ સરસ આવતા હોય ઓલમોસ્ટ મીઠા જ હોય તો ચાલે પણ ખરું હવે આ ખાંડ ઓગળી ગઈ છે અને પાઇનેપલ શોર્ટ્સ રેડી છે ઓકે જામફળ ટોસ્ટ બનાવવા માટે આપણે એક જાર લેવાનો છે એની અંદર મોળા ગાંઠિયા લેવાના છે અચ્છા ત્યારબાદ તેમાં લીલા મરચા એડ કરવાના છે હા ગાંઠિયા કેટલા લઈએ છે આપણે અત્યારે 5 કપ જેટલા લઈએ છે ઓકે અને એક થી દોઢ લીલું મરચું એડ કરવાનું છે કાપીને હા હવે આને ક્રશ કરી લેશું હવે આની અંદર કોથમીર એડ કરીશું સાથે સાથે જામફળના ટુકડા લેવાના છે અત્યારે હું અડધું જામફળ લઉં છું હા એટલે જામફળની ચટણી જો બનશે હા યસ ઓકે સાથે સાથે અંદર 5 ચમચી જેટલી ખાંડ લેવાની છે હા હવે લીંબુનો રસ લઈશું યસ એ 1 ચમચી જેટલો લેવાનો છે અને થોડુંક મીઠું હા આ બધાને ફરીથી ક્રશ કરી દઈશ રાઈટ ચટણીને કેવી રાખવાની છે ચટણીને આપણે સ્પ્રેડ કરી શકીએ ને હા એ કન્સિસ્ટન્સી રાખવાની અચ્છા ઓકે એટલે એકદમ પાતળી નથી કરવાની ના બરાબર છે ચટણી તૈયાર છે હવે ટોસ્ટ તૈયાર કરીશું યસ ટોસ્ટ બનાવવા માટે આપણે બ્રેડ લીધી છે હા એની પર બટર એપ્લાય કરીશું ઓકે આપણે 3 લેયર ટોસ્ટ બનાવીશું એટલે 3 બ્રેડ જોઈશે હા હવે ત્રણે બ્રેડ પર બટર એપ્લાય કરી દીધું છે હવે આપણે ચટણી જે રેડી કરી એ એપ્લાય કરીશું બરાબર અને આમાં મિત્તલ જામફળના પીસ રહે તો સહેજ બી ડરવાની જરૂર નથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે અચ્છા ઓકે એટલે તમે અધકચરી જ વાટી છે ઓકે તો થોડા અલગ થી ઉમેરવા હોય તો ઉમેરી શકો જો તમારે ભૂલથી ક્રશ થઈ ગયા હોય તો તમે પીસીસ એડ બી કરી શકો હા ઓકે અને એકદમ મસ્ત ચટણી લાગે ખાટી મીઠી હા
એકલેયર પર જામફળની ચટણી અપ્લાય કરવાની છે. હવે એની પર ચીઝ છીણી લઈશ. ઓકે. હવે એની પર એક બટર લગાવેલી બ્રેડ મૂકીશું અને આ બ્રેડની બીજી બાજુ પણ બટર અપ્લાય કરીશું. ઓકે. આવી વાનગી તમારા ત્યાં ક્યારે બનતી હોય? એક્ચ્યુઅલી મને અને મારી સિસ્ટરને ક્વિક રેસિપીનો બહુ જ શોખ છે. અચ્છા. કારણ કે કુકિંગનો શોખ ખરો, પણ થોડા કારસુ બી ખરા, એટલે ફટાફટ બનતી રેસિપી હોય ને તો મજા આવે ખાવાની પણ. બરાબર. હવે આની પર વોટર અપ્લાય કરીને શેઝવાન ચટણી છે એ અપ્લાય કરીશ. અચ્છા. ઓકે. હવે આની પર ફરીથી ચીઝ છીણી લઈશું અને આ લાસ્ટ લેયર મૂકી લઈશું. હવે એક ગરમ પેનમાં બટર મૂકીશું. ઓકે. અને હવે તેને ટોસ્ટ કરી લઈશું. હા. આપણે ઉપર પણ થોડું બટર મૂકીશું. યસ. આને બંને બાજુથી ગ્રીલ માર્ક આવે ત્યાં સુધી થવા દઈશું. ઓકે. મિત્ર, હવે જામફળ ટોસ્ટ તૈયાર છે. હા. આપણે એને કટ કરી લઈશું. હા. હવે મિત્તલ આપણે સર્વ કરીશું. યસ. હવે મિત્તલ પાઇનેપલ શોર્ટ્સ ઉપર તુલસીના પાન મૂકીશું. હા. મિત્તલ તૈયાર છે પાઇનેપલ શોર્ટ્સ વિથ જામફળ ટોસ્ટ. યસ. પાઇનેપલ શોર્ટ્સ અને જામફળ ટોસ્ટ બનાવવા માટે જોઈશે. પાઇનેપલ શોર્ટ્સ બનાવવા માટે અનાનસના ટુકડા એક મોટો કપ, બરફના ટુકડા 4-5 નંગ, પાણી અડધો કપ, મીઠું ચપટી, સંચર ચપટી, ખાંડ 1-2 ચમચી. જામફળ ટોસ્ટ બનાવવા માટે જોઈશે ચટણી બનાવવા માટે મોળા ગાંઠિયા 2 કપ, સમારેલા લીલા મરચા 1 નંગ, સમારેલી કોથમીર 3 ચમચી, સમારેલું જામફળ અડધો કપ, ખાંડ 5 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. ટોસ્ટ બનાવવા માટે જોઈશે બ્રેડ, બટર, શેઝવાન ચટણી અને ચીઝ. ગાર્નિશિંગ માટે જોઈશે તુલસીના પાન. પાઇનેપલ શોર્ટ્સ અને જામફળ ટોસ્ટ બનાવવાની રીત. પાઇનેપલ શોર્ટ્સ બનાવવા માટે મિક્સર જારમાં અનાનસના ટુકડા લઈ તેમાં બરફ ઉમેરી તેને ક્રશ કરી લો. હવે તેમાં પાણી, મીઠું અને સંચર ઉમેરી ફરીવાર ક્રશ કરી મિશ્રણ તૈયાર કરો. હવે એક બાઉલમાં ગળણી મૂકી તેમાં મિશ્રણ લઈ તેને ગાળી લો. હવે આ જ્યુસમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો. જામફળ ટોસ્ટ બનાવવા માટે ચટણી બનાવવા માટે મિક્સર જારમાં મોળા ગાંઠિયા અને લીલા મરચા લઈ તેને વાટી લો. હવે તેમાં કોથમીર, જામફળ, ખાંડ, લીંબુનો રસ અને મીઠું ઉમેરી ફરીથી વાટી લઈ ચટણી તૈયાર કરો. હવે બ્રેડની સ્લાઈસ લઈ તેના પર બટર લગાવી લો. હવે એક બ્રેડ ઉપર જામફળની ચટણી, તેના ઉપર ચીઝ છીણી, તેના પર બીજી સ્લાઈસ મૂકી બટર લગાવી લો. તેના ઉપર શેઝવાન ચટણી અને ફરીથી ચીઝ છીણી, તેના પર ત્રીજી સ્લાઈસ મૂકી. હવે ગ્રીલ પેનમાં બટર મૂકી બધી બાજુથી શેકી લો. ટોસ્ટ તૈયાર થઈ જાય એટલે તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ શોર્ટ્સને ગ્લાસમાં લઈ તેના પર તુલસીના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પાઇનેપલ શોર્ટ્સ અને જામફળ ટોસ્ટ. ખુશ્બુ, એકદમ ઈઝી અને ફટાફટ બની જાય તેવી વાનગી બનાવી દીધી. હવે બીજી વાનગી કઈ છે? હવે બીજી વાનગી છે પનીર ફ્રેન્કી. પનીર ફ્રેન્કી. ઓકે, એટલે આ પણ ચટપટી રેસિપી છે અને સ્ટ્રીટ ફૂડ કહી શકીએ.
ઓકે શરૂ કરીએ ચોક્કસ પનીર ફ્રેન્કી બનાવવા માટે આપણે એક પેનમાં તેલ લઈશું હા એટલે અત્યારે આપણે પૂરણ બનાવી રહ્યા છીએ યસ લગભગ 2 ચમચી જેટલું તેલ લેવાનું છે યસ તેલ ગરમ થાય એટલે એની અંદર જીરું નાખીશું ઓકે 1 ચમચી જીરું છે જીરું તતડવા લાગ્યું છે એમાં કાંદા એડ કરીશું હા જીરા સમારેલા લેવાના ઓકે લગભગ 1 કપ જેટલા હા અને કાંદાને સંતરાવા દેવાના ઓકે આ રેસિપી ક્યાં ખાધી હતી અને પછી ઘરે ટ્રાય કરી ના આ રેસિપી ફ્રેન્કી એક્ચ્યુઅલી હું બહાર બહુ જ ખાતી હતી પણ પછી મને વિચાર આવ્યો કે હું ઘરે એક વખત ટ્રાય કરું 2-3 વખત ફેલ પણ ગઈ પણ પછી મસ્ત આઉટપુટ આવ્યું ઓકે ડુંગળી સંતરાઈ ગઈ છે હવે આપણે એની અંદર રૂટીન મસાલા એડ કરીશું હા ચપટી હળદર ઓકે 1 ચમચી જેટલું લાલ મરચું લઈશું 1 ચમચી ધાણા જીરું 1/2 ચમચી જેટલું મીઠું બરાબર 1/2 ચમચી ગરમ મસાલો લઈશું હા આ બધું મિક્સ કરી લેવાનું બીજા કયા શોખ છે તમને હું ફાઇન આર્ટ્સ ની સ્ટુડન્ટ છું તો ક્રિએટિવ વસ્તુઓ તો બનાવું છું અને એ ક્રિએટિવિટી ને થોડું ઘણું બિઝનેસ તરફ બી લઈ ગઈ છું તો હું બર્થડે કાર્ડ્સ એનિવર્સરી કાર્ડ ને બધું સેલ બી કરું છું અચ્છા બરાબર હવે આની અંદર ટોમેટો પ્યુરી એડ કરીશું યસ ત્રણ ટામેટાની પ્યોરી લઈશું બરાબર છે અને કઈ રીતે બનાવી છે ટામેટાને ફ્રીઝરમાં મૂકી દેવાના લગભગ 15 મિનિટ માટે તો એ થોડાક હાર્ડ થઈ જાય છે અને પછી જ્યારે તમે બટાકાની છાલ કાઢવાનું જે ચપ્પુ હોય છે એનાથી તમે એની છાલ કાઢશો ને તો ઇઝીલી નીકળી જશે બરાબર અને એ પછી એને કટકા કરી અને મિક્સરમાં ક્રશ કરી લેવાનું ઓકે અને જો બહુ જ થીક હોય ટામેટા તો સહેજ પાણી એડ કરી શકો બરાબર છે હવે આને કેટલું કૂક કરવાનું ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી થવા દેવાનું હવે મિત્તલ એમાં થોડુંક દહીં નાખીશું લગભગ 2-3 ચમચી જેટલું હા અને ફેંટેલું દહીં લેવાનું ઓકે અને મોળું લેવાનું હા અને પાણી બળે ત્યાં સુધી થવા દેવાનું હા હવે આપણે આની અંદર પનીરના ટુકડા એડ કરીશું યસ અત્યારે હું 50 ગ્રામ જેટલું પનીર એડ કરું છું ઓકે અને નાના પીસીસ જ કરો હા ઓકે આપણે ફ્રેન્કીમાં યુઝ કરવાની છે ગ્રેવી તો ખાવામાં ઈઝી પડે બરાબર છે હવે આપણે બાફેલી મકાઈ એડ કરીશું હા 2 ચમચી જેટલા દાણા એડ કરવાના ઓકે કોઈને વધારે ભાવતું હોય તો તમે વધારે બી લઈ શકો બરાબર એકદમ ચટપટી છે આ ગ્રેવી હવે આપણે આ સ્ટેજ ઉપર આમાં લસણની ચટણી એડ કરીશું ઓકે જો તીખું બનશે આ 1/2 ચમચી જેટલી એડ કરીશ હા હવે પૂરણ તૈયાર છે હા પૂરણ તો તૈયાર છે હવે ફ્રેન્કી બનાવીએ ચોક્કસ ઓકે ફ્રેન્કી બનાવવા માટે મેં રોટલી લીધી છે હા આ 1/2 કપ મેંદો અને 1/2 કપ ઘઉંનો લોટ બરાબર અને અંદર મીઠું નાખીને લોટ બાંધવાનો અને એને હંમેશા પહેલા કાચી પાકી શેકી લેવાની હા ઓકે અને પછી જ્યારે આપણે ફ્રેન્કી સર્વ કરીએ ત્યારે ફરીથી બટરમાં શેકવાની ઓકે એના માટે આપણે બટર લઈશું પેનમાં અચ્છા અને એની ઉપર રોટલી મૂકી ઓકે એને બંને સાઈડથી બટરથી શેકી લેવાનું છે બરાબર બટરમાં શેકાય એટલે એનો સ્વાદ બહુ જ સરસ આવે સ્વાદ અને ચમક બંને હા હા આ શેકાઈ ગઈ છે મિત્ર ઓકે હવે આપણે આમાં પૂરણ ભરી દઈશું બરાબર
અને બાજુના પાટ પર શેઝવાન ચટણી લગાવી દઈશ. ઓકે, આજુબાજુ બરાબર. હવે આની ઉપર ચીઝ છીણી લઈશું. યસ. થોડો ફ્રેન્કી મસાલો ભભરાઈશું. હા. અને થોડીક કોથમીર. હવે એનો રોલ વાળી લઈશું. હા. રોલ વાળતી વખતે દબાઈને વાળવાનું જેનાથી ખુલી ના જાય. અચ્છા. અને સર્વ કરીશું. યસ. તો તૈયાર છે પનીર ફ્રેન્કી. યસ. પનીર ફ્રેન્કી બનાવવા માટે જોઈશે પૂરણ. બનાવવા માટે જોઈશે તેલ 2 ચમચી, જીરું 1 ચમચી, સમારેલી ડુંગળી 1 કપ, હળદર ચપટી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો 1/2 ચમચી, ટમેટો પ્યુરી 1 કપ, મોળું દહીં 2-3 ચમચી, સમારેલું પનીર 50 ગ્રામ, બાફેલી મકાઈ 2 ચમચી, લસણની ચટણી 1/2 ચમચી. ફ્રેન્કી બનાવવા માટે જોઈશે મેદાની રોટલી, શેઝવાન ચટણી, ચીઝ, ફ્રેન્કી મસાલો અને કોથમીર. અન્ય સામગ્રીમાં જોઈશે બટર શેકવા માટે. પનીર ફ્રેન્કી બનાવવાની રીત. પૂરણ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરી ડુંગળી ઉમેરી સાંતળી લો. હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં ટામેટાની પ્યોરી ઉમેરી થોડી વાર માટે કૂક કરી લો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરી મિક્સ કરી થોડી વાર માટે કૂક કરી લો. હવે તેમાં સમારેલું પનીર ઉમેરી મિક્સ કરી બાફેલી મકાઈ અને લસણની ચટણી ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરો. હવે ફ્રેન્કી બનાવવા માટે તવા ઉપર બટર મૂકી બનાવેલી મેદાની રોટલીને બંને બાજુથી શેકી લો. હવે રોટલીની વચ્ચે તૈયાર કરેલું પૂરણ મૂકી આજુબાજુ શેઝવાન ચટણી અને ચીઝ છીણી, ફ્રેન્કી મસાલો અને કોથમીર મૂકી રોલ વાળી ફ્રેન્કી તૈયાર કરો. સર્વિંગ પ્લેટમાં લઈ ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે પનીર ફ્રેન્કી.